આ બધું શું થવા બેઠું છે ને, મને તો કઈ સમજ નથી પડતી. કેમ, શેની વાત કરે છે તું? અરે આપણા દીકરાની વાત કરું છું, કેટલી છોકરીઓ જોઈએ એના માટે, પણ મને એકઈ છોકરી ધ્યાનમાં જ નથી આવતી. આમાં હાચો કહો રાધા, આમાં વાંક બધો તારો જ છે. કેમ મારો? કારણ કે તું જ ના પડીને ઉભી રહી છે. આપણા રવિને તો છોકરી ગમતી જ હોય છે, પણ તું એમ કહે છે કે કાળી છે, ધોળી છે, જાડી છે, પાતળી છે. અરે હું એમ કહું, આપણા છોકરાને જે છોકરી ગમતી હોય ને, તો પછી એમાં આપણે આના કરી ન કરવાની હોય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મારે તમારી સાથે એક વાત કરવી છે. હા હા બોલ ને બેટા. બોલ બેટા બોલ. હા, તમે લોકો રવિભાઈ માટે છોકરી ગોતો છો ને, તો મારા ધ્યાનમાં એક છોકરી છે. સમજી ગઈ, તું કોની વાત કરે છે ને એ મને બરોબર સમજ પડી ગઈ. તું પેલી તારી ફ્રેન્ડ અનાથ છે એ રીનાની જ વાત કરે છે ને? હા મમ્મી, રીના અનાથ નથી, એના દાદી હજુ જીવે છે, અને રીના અને એના દાદી બંને હું સાથે જ રહી છે. અને દાદી હોય એનો મતલબ એવો થયો ને કે અનાથ નથી? ના બેટા, જેના મા બાપ મરી ગયા હોય ને એ છોકરીને અનાથ જ કહેવાય. અને જો કાજલ, હું આવી અનાથ છોકરીને મારા આ ઘરની વહુ બનાવવા તો નથી જ માંગતી. હા મમ્મી, રીના બહુ જ ડાઈ છે, સંસ્કારી છે, સમજદાર છે, અને હા, ઘરના બધા જ કામોમાં બહુ હોશિયાર છે. જો મમ્મી, આવી છોકરી આપણા ઘરમાં આવશે ને તો ભાઈનું ઘર બંધાઈ જશે, સાથે છોકરીનું ઘર બંધાઈ જશે, અને આપણને લોકોને દુઆ પણ મળશે. નથી જોતી મારે એવી કોઈ દુઆ જેનાથી મારા ઘરની ઇજ્જત ખરાબ થાય, અને આ લોકોના મેણા ટોણા સાંભળવાના ને, કે આને કોઈ મળતું નહીં હોય, આના ઘરે કોઈ દીકરી દેવા રાજી નહીં હોય, એટલે અનાથ છોકરીને આના ઘરની વહુ બનાવી દીધી. હા, એટલે મારે કોઈ દુઆ નથી જોતી. પણ તું થોડીક શાંતિ તો રાખ. આ કાજલ વહુ કહે છે તો એક વખત છોકરી જવા વાંધો શું છે? આપણે કામ કરીએ, એ છોકરીને આપણા ઘરે બોલાવી લઈએ, એટલે હું એ જોઈ લઉં અને તું એ જોઈ લે. પછી જો આપણને તને પસંદ આવે અને આપણા દીકરાને પસંદ આવે તો સગપણ કરવા વાંધો શું છે? ના ના, તમારે એ છોકરીને જોવાની કોઈ જરૂર નથી અને પસંદ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી પસંદમાં જરાય ભલીવાર નથી, મને ખબર છે. હા, ઈ તારી વાત ખરી. આજે તું સાચું બોલી કે મારી પસંદગીમાં છે ને કોઈ ભલીવાર જ ન હોય. હા, બહુ હોશિયારી કરવાની જરૂર નથી. હા, તમારા કરતા રૂપે અને રંગે બધી રીતના હું સારી છું, અને આ બધાને ખબર છે કે કાગડો ગઈથ્રુ લઈ ગયો છે, પણ હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈ. અને આ બેટા, મને તારી ફ્રેન્ડ રીના નથી ગમતી, એટલે મારે મારા રવિનું સગપણ એની સાથે નથી કરવું. વાત અહીંયા પૂરી થઈ જાય છે, હવે પછી આ ઘરમાં આ રીનાને લઈને કોઈ વાત નહીં થઈ. હમ, સારું. એટલે ખબર પડે. અરે આપણા ફેરા થતો તાને ત્યારે બાઈ વાત કરતી હતી, ઠીક, આના તો નથી ભારા, તો જો કેવી બાઈ મળી, પણ તમને જ કદર નથી. તો હવે હું કરશું? આનો કોઈ રસ્તો છે તારી પાસે? લમણે લખાણા હોય ને ભોગવવા જ પડે, બીજું કઈ ન થાય, શાંતિ રાખો. હા તો કોઈ વાંધો નહીં, મારા લમણે તું લખાણી છો તો હું ભોગવું છું, પણ આ છોકરાના નસીબ તો હારા રહેવા દે, એને લમણે જે લખાણી હોય એને આવવા દે. તું શું કામ આડી ફરે છે? કીધું ને મને ગમશે ને ત્યાં જો મારા દીકરાના લગ્ન કરાવી. મને ખબર પડી ગઈ છે કે તને શું થયું. મેં તને પહેલાં જ કીધું હતું કે મમ્મી પપ્પાની સામે તારા ફ્રેન્ડની વાત નહીં કરતી, તો કદાચ પપ્પા માની જશે, પણ મને એટલી ખબર છે કે મમ્મી હા નહીં પાડે. સાચી વાત છે તમારી, મને પણ પપ્પા પર ભરોસો છે કે પપ્પા ક્યારેય ના નહીં પાડે, પણ આ મમ્મી કોઈ વાતમાં સમજતા નથી. બિચારી રીના નાનપણથી અનાથ છે, કોઈ નથી એની આગળ પાછળ. આ ઘરમાં આવે તો રવિભાઈ સાથે લગ્ન કરી એનું ઘર બંધાઈ જશે. બિચારીએ કોઈ દિવસ સુખ નથી જોયું, દુખિયારી છે સાવ,
તો મેં વાત કરીને શું ખોટું કરી નાખ્યું આમાં? પણ કાજલ, તારી અને રીનાની ઓળખાણ કેવી રીતે થઈ? હું રીનાને બહુ ટાઈમથી ઓળખું છું. જ્યારે કોલેજમાં હતા ને ત્યારે અમે બંને સાથે બરોડા ભણતા હતા, એટલે મને એની લાઈફની બધી હિસ્ટ્રીની ખબર છે. એક કામ કર, રીનાના રવિ સાથે લગ્ન કરવાના માંડી વાર, અને તને તારા ફ્રેન્ડની એટલી જ ચિંતા થતી હોય ને તો હું એના માટે એક સારો છોકરો શોધી રાખું. અરે પણ મારી વાત કેમ નથી સમજતા? તમે બહારથી કોઈ છોકરો ગોતશો, એ કેવો હશે કેવો નહીં આપણને શું ખબર? કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરવો એના કરતા બેટર ને કે તમે મમ્મીને સમજાવો, એમની સાથે વાત કરો કે રવિભાઈ અને રીનાના લગ્ન કરાવી દે. જો રીના છે ને બહુ સારી છોકરી છે, હું ઓળખું છું એને, એ આપણા ઘરમાં આવશે ને તો બધાની સાથે હળીમળીને રહેશે. પ્લીઝ તમે એકવાર મમ્મી સાથે વાત કરી જુઓ ને. તો પાછી રવિની વાત વચ્ચે લાવી દીધી. તું સમજતી કેમ નથી? મમ્મી જે વસ્તુની ના પાડે ને એમાં કોઈ દિવસે હા પૂરતી નથી. અને આપના ઘરમાં પણ દુખા અજાણી છે. મમ્મી કોઈ દિવસ પપ્પાની વાત માને છે કે આપની વાત માનવાની? એટલે જ હું કહું છું કે સોનાની જાર પાણીમાં નાખવાનું રહેવા દે, અને તું તારું કામ કર. જા, તું મારા માટે ટિફિન તૈયાર કર, મારે નોકરીએ જવાનું છે. કામ હતું તમારું? ખબર છે કે તમારે મારું શું કામ છે. ચા પીવી છે ને? તમે બહાર બેસો, હું 5 જ મિનિટમાં ચા બનાવીને લઈ આવું. નહીં ભાભી, ચા નથી પીવી, પણ હકીકતમાં મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. હા, તમારી ફ્રેન્ડ રીનાને લઈને. જુઓ, ખોટું નહીં લગાવતા, પણ હા, તમે વારંવાર મારી સાથે જ્યારે ઘરમાં સગાઈની વાત આવે ત્યારે રીનાનું જ નામ શું કામ લો છો? મતલબ કે તમને તમારી ફ્રેન્ડ રીનાની સાથે આટલો બધો લગાવ કેમ છે એ કહેશો? રવિભાઈ, લાગે છે કે હવે મારે તમને સાચી વાત કરવી જ પડશે. સાચી વાત? કઈ સાચી વાત ભાભી? રવિભાઈ, તમે જે રીનાની વાત મને પૂછી ને તો હું તમને કહી દઉં કે રીના મારી ફ્રેન્ડ નથી. રીના મારી બેન છે. ભાભી, હા તમે શું વાત કરો છો? રીના તમારી બેન છે? અરે પણ કેવી રીતે? ઇમ્પોસિબલ વાત છે આ તો. રવિભાઈ, આજ સુધી મેં આ વાત કોઈના મોઢે કરી નથી, પણ હવે તમને આ વાત કરવી જરૂરી છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી અને પપ્પાને કંઈ મતભેદ થયો. અમુક કારણોસર બંને ડિવોર્સ લઈ લીધા, અને મારા મમ્મી એટલે કે અરુણાબેને બીજા મેરેજ કર્યા, જેમના હસબન્ડનું નામ હતું પરેશ અંકલ. મારા મમ્મી અને પરેશ અંકલને એક સંતાન થયું, જે બીજું કોઈ નહીં, હરીના છે. હરીનાના જન્મ પછી એ લોકો કંઈ બહાર જતા હતા, રસ્તામાં એ લોકોનું એક્સિડન્ટ થયું, અને દુર્ભાગ્યવશ મારા મમ્મી અને પરેશ અંકલ એમાં મૃત્યુ પામ્યા. ત્યારે રીના બહુ જ નાની હતી, આશરે 1-1.5 મહિનાની. રીનાની આગળ પાછળ કોઈ નહોતું, ફક્ત એના એક દાદી, જેમણે એને પાલી પોસીને આટલી મોટી કરી. રવિભાઈ, કહેવા ખાતર અમારા બંનેનું લોહી અલગ હોઈ શકે, કારણ કે મારા અને એના પપ્પા અલગ છે, પણ માં તો એક હતી ને. અને જામ જોવા જઈએ ને તો એક કુખેથી જન્મ લીધો, એટલે હું અને રીના બંને સગી બહેનો જ કહેવાઈએ. મારી બેન, એના નસીબમાં ક્યારે પ્રેમ નહોતો. નાનપણમાં મા બાપ ઓફ થઈ ગયા, ગુજરી ગયા. કેવા ખાતરની એક બેન જે એનાથી બહુ દૂર છે.
રવિભાઈ, હું તમારી સામે બે હાથ જોડું છું. મારી બેને ક્યારેય સુખ નથી જોયું. સુખ શું કહેવાય, પરિવાર શું કહેવાય, પ્રેમ શું કહેવાય, મારી બેનને આ બધી વાતની કોઈ ખબર નથી. જો બની શકે ને તો પ્લીઝ પ્લીઝ તમે મારી બેનને અપનાવી લો. હું તમારી આગળ હાથ જો. નહીં ભાભી, આવી રીતે હાથ નહીં જોડો. પણ હા, આજે આ તમારો દીકરા સમાન દેર તમને વચન આપે છે કે જો હું લગ્ન કરીશ ને તો રીનાની સાથે જ કરીશ. રીના સિવાય બીજી કોઈ પણ છોકરીને મારા જીવનમાં ક્યારેય પણ સ્થાન નહીં આપ. અને હા, આ માટે હું મમ્મીને પણ બહુ જલ્દી મનાવી લઈશ. માફ કરજો મને પણ કે આ જૂની વાતો ઉખેડીને તમારા મનને ઠેસ પહોંચાડી હોય તો. ચાલો ભાભી, હવે આમ પણ ઓલરેડી આઈ એમ લેટ. હા, જલ્દી જલ્દી મારી ચા બનાવી દો એટલે હું પણ કામ માટે નીકળું. સારું, હવે તમારા માટે ફક્ત ચા જ નહીં, તમે જે કહેશો ને બધું કરવા તૈયાર છું. સાંજે મારા મનપસંદ ઢોસા બનાવી આપવા પડશે. રવિભાઈ, સાચે સાચે? પાકું? હા પાકું, 100% ડન. જો ભાભી ના નહીં પાડતા, નકર મેં ક્યાં ના પાડી છે, હું તો આજ પાડું છું ને ભાઈ. હા તો ઠીક છે, તો જલ્દી જલ્દી ચા બાર વેઇટ કરું છું. હવે મૂડમાં આવી જાઓ. સારું, તમે કહો. આજ છે ને હું બહુ જ ખુશ છું. એક ખુશખબર આપું તમને. ખુશખબર? અરે બોલ ને જલ્દી. બા, હમણાં હું કાજલ દીદી સાથે વાત કરતી હતી અને એ કહેતા હતા કે એમને એમના દિયર છે ને રવિ, એમણે મારી સાથે લગ્ન કરવા માટે મનાવી લીધા છે. અરે કેવી વાત કરે છે, આટલી વાતમાં તું આટલી બધી ખુશ થતી આવી ગઈ. રવિ માની ગયો છે ને, પણ એના ઘરનાને તું ઓળખે છે? કદાચ એ લોકોએ ના પાડી તો. શું કામને ના પાડે? અરે રવિ રવિ માની ગયા છે તો પછી એમના ઘરના પણ માની જ જશે ને. ના, એ નહીં માને. હું એને સારી રીતે ઓળખું છું. રાધાબેનનો સ્વભાવ કેવો છે તને ખબર છે? એટલા અઠીલા ને જીદ્દીલા છે ને, એક વખત એના મોઢામાંથી ના પડે ને પછી હા પડે જ નહીં. એના શબ્દો એટલે પથ્થર પર લકીર છે. જો તારાને રવિના લગ્નની એણે ના પાડી દીધી ને તો પછી હા નહીં જ પડે. શું બા, તમે પણ હા કેવી વાત કરો છો. આવું બોલીને છે ને તમે મારો મૂડ બગાડી નાખ્યો. અરે બેને કહ્યું હતું કે મારે અત્યારે રવિને મળવા જવાનું છે, હવે આવા મૂળ સાથે ને આવા મોઢા સાથે હું જઈશ મળવા. અરે બેટા, મેં મૂળ શું કામ ખરાબ કરે છે? આ તો હું રાધાબેન વિશે જે જાણું છું ને એ મેં તને વાત કરી, એટલે અત્યારે બહુ ખુશ થવાની જરૂર નથી. અને હા, તને કાજલે કીધું છે ને કે તું રવિને મળવા જા, તું જા ને રવિને મળવા અને મૂળ સારો જ રાખજે. હા પણ એક વાતનું ધ્યાન રાખજે બેટા, જો રવિ તને એમ કહે ને કે ચાલ આપણે ફરવા જઈએ તો નહીં જતી. શું બા, રવિ એવા નથી. અને એમ પણ રવિએ સામેથી નથી કહ્યું કે મારે મળવું છે. હા તો બેને વાત કરી હશે એટલે બેને જ કહ્યું કે તમે બને છે ને પહેલા એકબીજાને મળી લો, એટલે મળવાની વાત છે. અને તમે ચિંતા ના કરો, હું કશે બહાર ફરવા નહીં જાઉં. બસ તો ચાલો બા, હવે છે ને હું જાઉં છું, લેટ થઈ જશે મારે. એ હા, પણ જો મેં તને જે વાત કીધી ને એ તું યાદ રાખજે. હા અને જા, મળીને પાછી જલ્દી આવી જજે. ઓકે બા, હું મળવા જાઉં છું, મળીને વેલા પાછી આવી જઈશ. કસે બહાર ફરવા નહીં જાઉં, વધારાની વાતો નહીં કરું, બીજું કઈ નહીં બોલું અને જે વાત થશે ને એ પણ આવીને તમને વાત કરી દઈશ. એ જ કહેવાની હતી, જે વાત થાય ને પાછી મને કરજે. જાઉં? હા જા. પાકું? જા. બાય.
ખબર છે. એક કામ કરીએ, બેસીએ અહીંયા. રીના, હા, મારા ભાભી એટલે કે તારા દીદીએ મને તારી વિશે બધી જ વાત કરી દીધી છે. એમણે તો મને ત્યાં સુધી કીધું છે કે તમારા બંને બહેનો વચ્ચે બહુ જ પ્રેમ છે. અને હા, હા, તમારા બંને બહેનોના મમ્મી એક છે પણ પપ્પા અલગ અલગ. હા, પણ અમે બંને બહેનો સગી બહેનની જેમ રહીએ છીએ. ક્યારે એવું વિચાર્યું જ નથી કે મારા પપ્પા જુદા છે. જાણું છું કે તમારે બંને બહેનોને એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ છે, અને એટલા માટે જ મારા ભાભી એ તારી આટલી બધી ચિંતા કરે છે. હા, પણ મને એક વાતનો ડર છે, તારા મમ્મી આપણા લગ્ન માટે માની જશે? બસ આજ સૌથી મોટો પ્રશ્ન છે. પણ છે ને, હું ચિંતા ના કરીશ. મને ખબર છે કે મારા મમ્મી મારી વાતનું માન રાખશે, કારણ કે આજ પહેલા ક્યારેય પણ એમણે મારી કોઈ પણ વાતને નકારી નથી, બધી જીદ પૂરી કરી છે, અને હું એમનો લાડકો દીકરો પણ છું, એટલે આ વાતને પણ નકારશે તો નહીં જ. રવિ, તમને ખબર છે, અત્યાર સુધી મારું બસ એક જ સપનું હતું કે હું તમારી સાથે લગ્ન કરું અને લગ્ન કરીને મારી બેન સાથે રહું. કેમ કે મમ્મી તો હું બહુ નાની હતી ને ત્યારે ગુજરી ગયા, ને પપ્પાનો એ પ્રેમ મારા નસીબમાં નહોતો. એટલે પહેલેથી જ મમ્મી પપ્પા કે કોઈ ભાઈ બહેનનો પ્રેમ મારા નસીબમાં મળ્યો જ નથી મને. એટલે તમારી સાથે મેરેજ કરીને હું મારી બેન સાથે રહીશ, અને જે પ્રેમ મને નથી મળ્યો ને એ પ્રેમને મહેસૂસ કરીશ. જો તમે ચિંતા ના કરો, હું પણ મારા જીવનમાં તમારી જેવા જ એક મને સમજી શકે, મારા પરિવારને સમજી શકે એવા સારા પાત્રની શોધમાં જતો. લાગે છે કે મારી આ શોધ હવે પૂરી થઈ ગઈ છે. હું છે ને મારા મમ્મીને વાત કરીશ ને, એટલે મારા મમ્મી માની જ જશે. હું આજે જ મમ્મીને વાત કરું છું. પણ હા, મમ્મીને વાત કર્યા પછી બની શકે કે મમ્મી તને બોલાવે પણ ખરા, તો હું જ્યારે પણ કહું ત્યારે તારે મારા ઘરે આવવું પડશે. આવું જ પડશે? કઈ વાંધો નહીં, તો પછી હું વાત કરવાનું બંધ રાખું છું. ના, હું આવીશ ને, તું ક્યાં ના પાડું છું. હવે થઈને વાત. હા હા, તમે ચિંતા નહીં કરો, થઈ જશે કામ. હા, હવે હું પતાવી દઈશ બધું. હા 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 હા, હું થોડી વાર એને તમને ફોન કરું. હા, મારે એક કામ હતું. શું? આ રવિભાઈ રીનાને મળવા ગયા હતા કાલે. અચ્છા, ત્યાં જ મોકલાશે એને? હા, મેં જ મોકલ્યા હતા બેન. કાજલ, તું શું કામ આવા વ્યર્થ પ્રયત્ન કરે છે? તને ખબર છે કે મમ્મી માનવાની નથી, તો પછી આ મહેનત કરવાનું બંધ કરી દે. આકાશ, આ રવિભાઈ છે ને એ મમ્મીના લાડકવાયા દીકરા છે. મને વિશ્વાસ છે કે જો રવિભાઈ મમ્મીને મનાવશે ને તો મમ્મી જરૂર એમની વાતને માનશે. અને હા, આ કાલે રીના આપણા ઘરે આવવાની છે. મેં રવિભાઈને કહ્યું છે કે ઘરે બધાને મળવા લઈને આવે, અને જ્યારે રીના આવે ને ત્યારે તમારે પણ ઘરે રહેવાનું છે. કારણ કે મને ખબર છે કે મમ્મી એકથી નહીં માને. મમ્મીને મનાવવા હોય ને તો આપણે બધાએ સાથે મળીને જ મનાવવા પડશે. ઓકે? તું શું કામ મમ્મીની ઉપર જઈને આવા ફેસલા કરતી હશે?
હા તને ખબર છે કે તારી એક જ વાત મમ્મી તને ઉતારી પાડશે, તું સમજતી કેમ નથી? જો આ મમ્મી મારાથી નારાજ થશે ને તો પણ હું મમ્મીને મનાવી લઈશ, અને ભૂલે જો કે ઝઘડો થયો ને તો મમ્મી જે કહેશે ને બધું સાંભળી લેશ, પણ શરત તો એ છે ને કે તમારા સાથે રહેવું પડશે, આ તમે હોય ને તો થોડું ઓછું સાંભળવું પડે. એટલે કે બધો પ્રોગ્રામ ગોઠવાયેલો છે એમ ને? હા, હવે તમે જે સમજો એ, પણ હું તમને એમ કહું છું કે જો આવું કરવાથી આ બંનેના લગ્ન ફિક્સ થતા હોય ને, મારો મતલબ છે કે આ રીનાના અને રવિભાઈના, તો તમને શું વાંધો છે? હા પાડો ને. જો મને કોઈ વાંધો નથી, તું કહેશે તો હું કાલે ઘરે રહીશ. થેન્ક યુ. જોયું ને આ આટલી નાની અમથી વાતમાં કેટલી લપ કરી તમે. ચલો હવે મારી પાસે ટાઈમ નથી, હું ઘરના બધા કામ બતાવું. હા મનસુખ કાકા છે ને, એના છોકરાએ અત્યારે એક માગો બતાવ્યું છે આપણા રવિ માટે, અને છોકરી સારી છે, તો હું તો કહું છું કે હવે એ વાતને આગળ વધારી દઈએ. હા તો કોઈ વાંધો નહીં, આપણા ઘરનાને બધાને અને રવિને બધાને પસંદ હોય તો સગ પણ કરી લેશું, એમાં શું વાંધો? રવિને પછી, પહેલા મને પસંદ હોવી જોઈએ છોકરી. આવરી રવિ, કોણ છે આ છોકરી? હા અરે મમ્મી, આવો સવાલ કેમ કરો છો? તમે તો ઓળખો છો ને આને, રીનાને સગાઈની વાતચીત કરવા માટે લઈને આવ્યો છું. અચ્છા, એટલે તે હવે નક્કી કરી જ લીધું છે ને કે તારે આ છોકરી સાથે લગ્ન કરવા છે? હા મમ્મી. મેં ના પાડી હતી ને કે અનાથ છોકરીને મારે મારા ઘરની વહુ નથી બનાવી, એમ છતાંય તું માનીશ નહીં ને? અરે આ છોકરી જન્મતા વેત એના મા બાપને ભરખી ગઈ, અરે એની આગળ પાછળ નથી એના કાકા કાકી મામા મામી કોઈ છે, અરે અનાથ છે આ છોકરી. બસ મમ્મી, રીના અનાથ નથી, રીનાની બેન હજુ આ દુનિયામાં જીવતી છે. કોણ છે એની બેન? હું. એટલે તું કેવા શું માંગે છે કે આ આ તારી બેન છે, તારી સગી બેન છે? હા મમ્મી, રીના મારી બેન છે. મારા મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા, પછી મારા મમ્મીએ બીજા લગ્ન કર્યા હતા, અને પરેશ અંકલે ને મારા મમ્મીની દીકરી એટલે કે રીના. મમ્મી, બની શકે કે અમારા બંનેના પપ્પા અલગ છે, પણ અમારી માં એ તો એક છે ને, એક કુખે જન્મ લઈને અમે બંને આ દુનિયામાં આવ્યા છીએ, એ હિસાબથી રીના મારી બેન છે. મમ્મી, એને અનાથ કહીને તમે એને નીચી દેખાડી રહ્યા છો, અને મને પણ દુઃખ લાગે છે આ વાતમાં. પ્લીઝ મમ્મી, પ્લીઝ તમે રીનાને અપનાવી લો, એની બેન છે આ દુનિયામાં, એ એકલી નથી. અચ્છા, હવે મને સમજાઈ ગયું કે તું આટલા સમયથી કૂદકા શું કામ મારતી, રીનાને તારે આ ઘરની વહુ શું કામ બનાવી હતી? કારણ કે એ તારી બેન હતી ને? નહીં, તમારા મમ્મી તો એક છે, પણ તમારા પપ્પા તો બંનેના અલગ અલગ છે ને. અરે જેના બાપના ઠેકાણા ન હોય, હે હે દીકરીને હું મારા ઘરની વહુ બનાવું, તું સમજી શું રાખ્યું છે? એક વખત ના પાડી દીધી ને કે આ મારા ઘરની વહુ બનવાને લાયક નથી એટલે નથી, હવે પછી આ બાબતે કોઈ વાત નહીં કરે. અને તું તું શું મોઢું ઉપાડીને ઊભી છે? શરમ નામની કોઈ ચીજ છે કે નહીં? એક વખત તારા મોઢા ઉપર ના પાડું છું કે આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી, એમ છતાંય તારું કળું મોઢું લઈને અહીંયા ઊભી છે. હા, નીકળી જા મારા ઘરની બહાર. રાધા, તું આ શું કરે છે? હું ક્યાં ન જઉં છું? તારું બોલવાનું બંધ જ થતું. અરે તું થોડોક તો વિચાર કર, તારામાં માણસાઈ જેવું કઈ છે કે નહીં? માણસ પારખવાની શક્તિ તારામાં મને લાગે છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તારી. તમે છે ને શાંતિ જ રાખજો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. કીધું ને, નીકળી જા મારા ઘરની બહાર. ગેટ આઉટ. મમ્મી, નીકળ. મમ્મી, શું કરો છો તમે? ક્યાં જશે રીના? એનું મારા સિવાય દુનિયામાં કોઈ નથી. હા, તમને લોકોને વાતની ખબર નહીં હોય, પણ રીના જ્યારે એક મહિનાની હતી ને, ત્યારે જ મારા મમ્મી અને પરેશ અંકલનું મૃત્યુ થઈ ગયું છે.
કાર એક્સિડન્ટમાં એ લોકો મૃત્યુ પામ્યા છે. મમ્મી જો આજ પહેલા ક્યારે પણ કે તમારી કોઈ પણ વાતને ટાળી નથી અને આજે પણ નહીં ટાળું. તમે જ્યાં કહેશો ને ત્યાં હું તમારી મરજીથી લગ્ન કરવા માટે તૈયાર છું. મમ્મી અને એક વાતનો જવાબ આપશો, માનું છું કે તેના અનાજ છે, પણ તેના અનાજ થવા પાછળ એ બિચારીનો શું વાંક? શું અનાથ વ્યક્તિ ક્યારેય પણ લગ્ન ના કરી શકે? માની લો કે રીનાની જગ્યાએ હું અનાથ હોત તો શું તમે મારા પણ લગ્ન ના કરાવત? મમ્મી મને પણ લગ્ન કરવાનો કોઈ હક નથી ને, તો કારણ કે હું તો અનાથ છું ને, મારા લગ્ન ક્યારેય પણ ના થઈ શકે. જુઓ તમારે લોકોએ જે કંઈ પણ નિર્ણય લેવો એ લઈ શકો છો, પણ આ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. એ ભાભીને વચન આપ્યું છે અને હું મારું વચન નિભાવીને રહીશ. તો હું મારા જીવનમાં લગ્ન કરીશ ને તો માત્ર ને માત્ર નાની સાથે જ લગ્ન કરીશ, નહીતર આજીવન કુવારો રહીશ. મારે લગ્ન નથી કરવા બીજા કોઈની સાથે. મમ્મી તમારું સ્ટેટસ, તમારું લેવલ, તમારી વિચારધારણા અમે બધાએ બધું સાંભળ્યું, બધું જોયું છે, પણ આ બધાને સાઈડમાં રાખીને એક વાર ફક્ત એક માની નજરથી જોવાની કોશિશ કરો ને મમ્મી, કે કદાચ ઈશ્વરે તમારા ઘરે બે દીકરાને અને બે દીકરીઓ આપી હોત તો, અને એ આવી કોઈ મુસીબતમાં હોત તો તમે શું કરત? મમ્મી લે હું તમારા હાથ જોડું છું, કદાચ રીના અનાથ હોય પણ ને, પણ હવે તમે એને અપનાવીને માનો પ્રેમ આપો ને, પરિવારનો પ્રેમ મળશે, તો પછી તો રીનાને કોઈ અનાથ નહીં કહે ને, પછી તો એની પાસે પૂરો પરિવાર હશે ને, એક માં હશે જેને પોતાની દીકરીની જેમ સાચવીને રાખશે. મમ્મી પ્લીઝ. આંટી એક મિનિટ, શું બોલી તું? આંટી હવે જ્યારે હું તને આ ઘરની વહુ માનવા જાઉં છું ત્યારે તું મને આંટી કહીને બોલાવે છે? હા મને તો મમ્મી સિવાય નહીં ચાલે. તો બોલ હવે તારે આંટી કેવું છે કે પછી મમ્મી? મમ્મી. હા હું રીનાને આ ઘરની વહુ તરીકે સ્વીકાર કરું છું.